बोधि स्मित रुचिर पूर्णेन्दु वदन प्रफुल्ल भोजन्म छद सदृश शोभाक्षि युगल कृपा परावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराज्ञनाम्बुजं पूजितं सुरनरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की, श्री घनश्याम महाराज की जय। बधाई भक्तों ने हेत थी जय स्वामी नारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरितामृत सागर ग्रंथ की अंदर એવી કથા લખે છે અને સદગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને એવી કથા સંભળાવે છે પૂર ત્રીજાને તરંગ વિશ્વમાં કે માંગરોળની અંદર ભગવાન શ્રીહરિ રોકાયા છે, અનેકવિધ લીલાઓ કરે છે। સદગુરુ રામાનંદ સ્વામીના આશ્રિત જે કોઈ ભક્તો છે એને શ્રીજી મહારાજ પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવવા માટેનો જબરજસ્ત પ્રયત્ન કરે છે। ભગવાન જે કાર્ય માટે આ પૃથ્વી પર પ્રગટ થયા એ કાર્યને સદગુરુ રામાનંદ સ્વામીના આશ્રિત ભક્તો, એમાંય પણ જે સદગુરુ રામાનંદ સ્વામીના અતિ ચુસ્ત ભગવાન ભક્તો હતા, એવા ભગવત ભક્તોને શ્રીજી મહારાજ પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવવા ઘણો બધો ઉપદેશ પણ કર્યો, અધર્મને પણ ઉપદેશ આપ્યો। સાથે સાથે મહારાજે ગઈકાલની કથા દરમિયાન આપણે જે જે સાંભળ્યું, લોભ વિશેની પણ વાતો કરી, સ્વામિનારાયણ મહામંત્ર એનું ભજન પણ મહારાજ કરાવતા, ગમે એટલી મોટી સત્તા આવે તો પણ મદ ન આવે એના વિશેની પણ વાતો કરી, અંતે ભગવાન ભક્તોને સમાધિ કરાવે છે। સમાધિમાં ગયેલા ભક્તો ભગવાનની ધામમાં જોયેલી જે જે સંપત્તિ છે, ભગવાનની જે દિવ્ય સંપત્તિ એનું વર્ણન પૃથ્વી ઉપર આવીને કરે છે, એ બધાએ ભગવાનની મૂર્તિ ખૂબ સુંદર છે, ભગવાનની મૂર્તિ જોઈને જે સુખ આવે છે એની વાતો કરે છે। આગળ 32 કડી સુધી કથા ગઈકાલે સ્વામીએ સંભળાવી હતી, ત્યાંથી આગળ સદગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કહે છે, ઈહા દેખાવત સાધુ જૈસે ધામ મે હે તેજો મય તૈસે અનંત બ્રહ્મા અનંત ભવ જાહે અનંત બ્રહ્મા અનંત ભવ જાહે હાથ જોરી રહે ઇન કુતાઈ હાથ જોરી રહે ઇન કુતાઈ ઇહાં દેખાવત સાધુ જૈસે ધામ મે હે તેજો મય તૈસે પ્રદ્યુમ્ન અનિરુદ્ધ હિ અનંતા શંકર શન આદિ બલવંતા પાર્ષદ સબા
चतुर्भुजवारे पार्षद सब चतुर्भुजवारे हाथ जोड़ी रहे इनकु सारे हाथ जोड़ी रहे इनकु सारे। ये बधाय भक्तो कहे छे के भगवान नी मूर्ति सार मा सार छे ए अमे धाम मा जोई। एटलू ज नहीं, अहींया जे आ साधुओ जेवा देखाय छे तेवा ज बधा धाम मा छे अने अत्यंत तेजोमय छे। अनंत भव अनंत ब्रह्मा वगैरह मोटा देवो आ श्रीहरिनी आगळ हाथ जोड़ीने ऊभा होय छे। आ समाधिमां गयेला भक्तो कहे छे, धामनु वर्णन करे छे, भगवाननी मूर्तिनु वर्णन करे छे। एटलुं ज नहीं, ये भक्तो एम कहे छे કે આ સભાની અંદર બેઠેલા જે સાધુઓ છે એ જેવા દેખાય છે એવા બધા ધામમાં છે। આ વાતની જ્યારે હા પડી જાય કલ્યાણના માર્ગની અંદર કોઈ વાત બાકી ના રહે। થોડાક હું ભગવાન શ્રીહરિના વચનો વાંચું છું, ધ્યાનથી સાંભળજો। કયું વચનામૃત છે એ તમે તમારા મનની અંદર નક્કી કરજો, તમને એનો ખ્યાલ છે કે નહીં એ તમને પોતાને ખબર પડે। અને આ વચનામૃત અતિ અગત્યનું વચનામૃત છે મહારાજ, કે આ વાતને નિત્ય નવી ને નવી રાખજો એવી આ વચનામૃતમાં મહારાજે આજ્ઞા કરી છે। હું એના શબ્દો વાંચું છું, તમને કોઈને ખબર પડી જાય તમારા મનમાં રાખજો। ઘણાય ભક્તોને ખ્યાલ આવશે વાંચનવાળાને, અને લખી દેજો। એ મૂર્તિને અમે પ્રગટ પ્રમાણ હમણાં પણ દેખીએ છીએ અને સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે પણ દેખતા અને માતાના ગર્ભમાં હતા તે દિવસે પણ દેખતા અને ગર્ભમાં આવ્યા મોરે પણ દેખતા અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ। તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એમ હું દેખું છું, તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એમ હું દેખું છું મહારાજ કહે છે। પણ આ ગઢડું શહેર આ ઓસરી એ કાંઈ દેખાતું નથી, અને જ્યારે એ સ્વરૂપ જેને જાણ્યામાં આવે તેને જેમ અમને કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં। અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી। સમજાય છે? તમે કહેશો હા, હા કહેશો કે સમજાય છે, તો શ્રીજી મહારાજ તો એમ કહે છે કે એ સ્વરૂપને તો તમે પણ દેખો છો પણ તમારા સમજ્યામાં આવ્યું નથી। મહારાજ કે જ્યાં હું બેઠો છું ત્યાં જ તમે બેઠા છો પણ એને હું દેખું છું તમે નથી દેખતા। તમે દેખો છો પણ મહારાજ કે સમજતા નથી। સત્સંગનું બહુ ગૂઢ રહસ્ય। હજુ થોડા બીજા વચન વાંચું, આ વચનામૃત તો કદાચ ઘણાને અંતરમાં દેખાઈ ગયો છે, કયું વચનામૃત છે એ દેખાઈ ગયું। ઓનલાઈન પૂછું છું તમને બધાને, દેખાઈ ગયું? હા, મેં બેઠેલા નથી પૂછતો, ઓનલાઈન પૂછું છું, દેખાયું છે ઘણાને? હવે બીજું વચનામૃત જે તમને કદાચ કોઈને નહીં દેખાય એની માટે તમારે બધાને ગોતવું પડશે, ઓનલાઈન બેઠેલાને પણ ગોતવું પડશે। સાંભળો, થોડાક વચન વાંચું છું। મહારાજના જેવા છે એવા બેઠા, ઓલાઈ મહારાજના જેવા છે એવા બેઠા હતા, આ પણ મહારાજના જેવા છે એવા બેઠા, વાંચું છું। તે ધામ અને તે ધામને વિશે રહ્યા પાર્ષદ, તે તો ચૈતન્ય મૂર્તિ છે ને માયા પર છે, માટે એમાં શું દૂષણ છે જેને ઈચ્છે નહીં? પછી મુનિ બોલ્યા, ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ વિરાજતા હોય ને ત્યાં જે સેવક હોય તે મરી જાય એવા હોય અને ઘર હોય તે પણ પડી જાય એવા હોય, તેને કેમ સમજો છો? આવો મહારાજનો પ્રશ્ન છે વચનામૃતમાં। ત્યાર પછી મુનિ બોલ્યા
કે એ ઘરને તો અમે બ્રહ્મપુરાદિક ધામ સમજીએ છીએ અને એ સેવકને તો અમે બ્રહ્મરૂપ સમજીએ છીએ. અહીંના ઘર પડી જાય એવા છે તોય એ સંતો કે અમે એને ધામ સમજીએ છીએ, અને અહીંના ભક્તો મરી જાય એવા છે તોય અમે એને બ્રહ્મરૂપ સમજીએ છીએ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે બ્રહ્મપુરને વિશે રહ્યા જે ભગવાનના પાર્ષદે તો અખંડ ને અવિનાશી છે, અને મર્ત્યલોકના તો નાશવંત એવા જે ઘરને પાર્ષદ એ બેને બરાબર કેમ કહો છો? ધામ અને અહીંના ઘર બેમાં તો બહુ ફેર છે, ધામના મુક્ત અને અહીંના ભગત બેમાં તો બહુ ફેર છે. તો તમે તો કહો છો કે અહીંના ભક્તોને અમે બ્રહ્મરૂપ સમજીએ છીએ અને અહીંના ઘર છે અને અમે ધામરૂપ સમજીએ છીએ, તો એવું કેવી રીતે કહો છો? પછી નિત્યાનંદ સ્વામી બોલ્યા, હે મહારાજ, એનો ઉત્તર તમે કરો, અમારથી નહીં થાય. અને ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે ત્યારે પોતાનું અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વ ઐશ્વર્ય તે સહિત જ પધારે છે, પણ એ બીજાના દેખ્યામાં આવે નહીં. જ્યારે કોઈક ભક્ત સમાધિને વિશે અલૌકિક દ્રષ્ટિ થાય ત્યારે એને ભગવાનની મૂર્તિને વિશે કોટી કોટી સૂર્યના સરખો પ્રકાશ ભાસે, અને અનંત કોટી જે મુક્ત તે પણ મૂર્તિ ભેળા ભાસે છે. તમને થાય કે સ્વામી આ અચાનક વચનામૃત કેમ વાંચ્યા? બે એટલા માટે મેં વાંચ્યા કે શ્રીજી મહારાજ એમ કહે છે કે આ વાત બધાને સમજ્યામાં આવે એવી નથી. આ સભામાં આપન સર્વેના તેજોમય તન છે, છટા છૂટે છે તેજની જાનું પ્રગટિયા કોટી ઇન્દુ છે. શ્રીજી મહારાજે ભક્ત ચિંતામણીમાં આ કીધું, આ સભામાં આપણને સર્વેના તેજોમય તન છે, પણ મહારાજ કે એને જોવે છે કોણ? હું દેખું છું. મહારાજ કે મૂર્તિને અમે જોઈએ છે એવું નહીં, તમે પણ જોવો છો, પણ મહારાજ કે તમારા સમજ્યામાં હજુ આવ્યું નથી, અને સમજવા માટે જ આ કથા છે. માન્યતાને બદલી શકે એનું નામ જ કથા. જીવ જન્મો જન્મથી માન્યતામાં જીવતો આવ્યો છે, અને માન્યતાને જે બદલી નાખે એને જ કથા સાંભળી કહેવાય. સત્સંગની અંદર સમજો, સત્સંગમાં દેખાય છે કંઈક અને સમજવાનું છે કંઈક, દેખાય જુદું અને સમજાય જુદું, એનું નામ જ મહિમા. શું કીધું સંતોએ? કે મૃત્યુલોકના મરી જાય એવા ભક્તોને અમે બ્રહ્મરૂપ સમજીએ છીએ. દેખાય છે કેવા? મરી જાય એવા. અને સમજવાના કેવા? બ્રહ્મરૂપ. ઘર મૃત્યુલોકના કેવા? તૂટી જાય એવા, ભૂકંપમાં તૂટી જાય, ભુજનું મંદિરે તૂટી જાય, મહારાજનું બાંધેલું મૃત્યુલોકમાં તૂટી જાય એવા, પણ એને સમજે કેવા? ધામ તુલ્ય. દેખાય છે કાંઈક અને સમજવાનું કાંઈક, એનું નામ મહિમા. આ લોકની માન્યતા, આ લોકની માન્યતા વ્યક્તિને બ્રહ્માં નાખે, બ્રહ્માં નાખે. લોકો ઇન્ડિયા વિચારે કે અમેરિકા પહોંચી જાય એટલે વાત, પછી જો લીલા લહેર, જેટલા લીલા લહેર સમજી નહીં આવ્યા છે તમે ઓનલાઈન સામે બેઠેલામાં ઘણા હશો કે લીલા લહેર સમજીને અમેરિકા પહોંચી ગયા આપણે બધા લીલી નોટ જોઈને, પણ આવે? માન્યતા હતી અમેરિકા સુધી પહોંચ્યા, પણ અમેરિકા પહોંચ્યા પછી કોઈ લીલા લહેર કે હુકા લહેર એ તો હવ હવના હૃદયને ખબર, પરંતુ પરબ્રહ્મની અંદર જે માન્યતા રાખે એ હંમેશા એ બ્રહ્મમાં નાખે. બરાબર સાંભળજો, આ લોકની માન્યતા બ્રહ્મમાં નાખે અને પરબ્રહ્મમાં કરેલી માન્યતા બ્રહ્મમાં નાખે. તમને થાય કે બે શબ્દ બ્રહ્મ પણ બ્રહ્મ વચ્ચે ફેર છે. એક ભ લખો, ભ લખ્યા પછી ભને આમ કરો એ બ્રહ્મ, અને એક બ લખો અને બને આમ કરી અને પછી હ લખો ને પછી મ લખો એ બ્રહ્મ. એક બ્રહ્મમાં નાખી દે એક માન્યતા. આ લોકની માન્યતા ગમે એટલી રૂઢી હોય તોય અમેરિકા જોવે એટલે એને છૂટી જાય બધું, લીલા લહેર માની હોય જાય,
પણ પરબ્રહ્મની માન્યતા છે, બ્રહ્મમાં નાખે કહેતા એને મુક્ત પદવી આપે, ફસાવી ના દે. ઓલો બ્રહ્મ એટલે ફસાવી દે. આ લોકની તમામ માન્યતાઓ ફસાવાવાળી છે, પરબ્રહ્મની તમામ માન્યતાઓ જન્મ મરણના દુઃખમાંથી કાઢવાવાળી છે. અહીં કહે છે કે અહીંયા જે સાધુઓ જેવા દેખાય છે એવા જ બધા ધામમાં દેખાય છે. અહીં સાધુ છે નથી, અંદર પ્રકાશ દેખાતો નથી, અંદરથી તેજ નીકળતું નથી, કાંઈ વરસાદ પાડી દેતા નથી, મરેલાને જીવતા કરી દેતા. બસ સીધી સાદી પાંચ વર્તમાન પાડે છે, ભગવાનની આજ્ઞામાં રહે છે, ભગવાનની ઉપાસના રાખે છે, જીવને ભગવાન ભજાવે છે, સામાન્ય દેખાય છે. પણ કહે છે કે એ સાધુઓ બધાય ધામમાં છે અને અત્યંત તેજોમય છે. ઉમરેઠની અંદર ગોપાળન સ્વામીએ સૂત્ર ભાષ્ય એનું પુસ્તક પૂરું કર્યું, બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લખ્યું સ્વામીએ, એનું પુસ્તક પૂરું કર્યું. એટલે સ્વામીએ વિચાર્યું કે આજે આ પુસ્તકની પૂજા કરીએ. એટલે પૂજા કરવા માટે એ દિવસે સ્વામીએ સભાની અંદર કીધું કે આજે મારે આ પુસ્તક છે એનું પૂરું કરવું છે, અરે પૂજન કરવું છે. તો પૂજન માટે કોઈ ભક્તોને લાભ લેવો હોય તો લઈ શકે. બોટાદના શિવલાલ શેઠ હતા. શિવલાલ શેઠ કે સ્વામી મારે લાભ લેવો છે. ગોપાળાન સ્વામી કે ભલે તમે પૂજા કરો. એટલે શિવલાલ શેઠે રસોઈ દીધી અને પુસ્તકની પૂજા કરવાની. એટલે સૂત્ર ભાષ્યનું પુસ્તક મૂક્યું, બાજુમાં મહારાજની મૂર્તિ પધરાવી. એટલે શિવલાલ શેઠે પછી મહારાજની મૂર્તિને ગુલાબનો હાર પહેરાવ્યો, ચંદનની અર્ચા કરી અને લાલ સાલ ઓઢાડી મોતીના હાર પહેરાવ્યા. અને પછી ગોપાળન સ્વામીની પછી પુસ્તકની પૂજા કરી, પછી ગોપાળન સ્વામીની પૂજા કરી, પછી બધા સંતોની પૂજા કરી. પછી ગોપાળન સ્વામી શિવલાલને કે શિવલાલ તારી પૂજા અક્ષરધામમાં પહોંચી ગઈ. શિવલાલ તો બહુ સ્થિતિવાળા ભગત હતા, એને તો હા પડી ગઈ, પણ સભામાં ઘણા ભક્તો બેઠા હતા. સત્સંગમાં બસ બહુ મોટું આ એક આશ્ચર્ય છે કે દેખાય છે કંઈકને, માનવાનું છે કંઈકને, એટલે પ્રોબ્લેમ. ભગવાન અને ભગવાનના મુક્તો આ પૃથ્વી પર આવે ત્યારે મનુષ્ય જેવા જ થાય છે, એની અંદર બધા ભાવ મનુષ્યના જેવા એ ગ્રહણ કરે છે. મનુષ્યમાં ભૂખ છે, તરસ છે, સુખ છે, દુઃખ છે, બધું જ ગ્રહણ કરે, અને છતાંય હોય બધાથી નિર્લેપ. એટલે જ ઓળખવા મુશ્કેલ છે. અને એમાં જે ઓળખી કાઢે એ ફાવી જાય. દેખાય છે કાંઈક અને સમજવાનું છે કાંઈક. ગોપાળાન સ્વામી બીમાર થયા તો બીમાર થઈને હુતા અને વનાસાને પૂજાસાના બાપ હેમરાજ શાહ નાડી જોવા આવ્યા, સ્વામી બીમાર થયા હતા? ના, ગ્રહણ કર્યું હતું. વિરસદ્વારા જ્ઞાનજીવન સ્વામી, સ્વામીના અંતિમ સમયોના દિવસોની અંદર જે ભક્તોએ સેવા કરી એને નિશ્ચયમાં અનિશ્ચયના ગાઢ થઈ જાય એવી સ્વામીએ દશા ગ્રહણ કરી હતી કે નિશ્ચયમાં અનિશ્ચયનો ગાઢ થઈ જાય કે આ સમર્થ પુરુષ છે. ભાઈ સમર્થ છે, ભલે જાતે ક્રિયા નથી કરી શકતા, એનું ધોત્યું આપણે ધોવું પડે, એને નવડાવાય આપણે પડે, બાથરૂમ જાય કે ઝાડો કરે તે આપણે સાફ કરવું પડે, એવું કરી નાખે તોય પણ એમાં જ એને નિશ્ચયમાં અનિશ્ચયના ઘાટ ના થાય, ત્યારે જ સાચું ઓળખ્યા કહેવાય ને. નહીં તો શું ઓળખ્યા? તેજ બતાવે તો હવ ઓળખે. પણ શ્રીજી મહારાજે વખાણ કોના કર્યા કે જ્યારે મનુષ્ય ચરિત્રો મહારાજે કર્યા અને ત્યારે જ એને નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ ના થયો ને, મહારાજ કે આને સમજણ પાકી થઈ. બાકી તો ચતુર્ભુજ રૂપે દર્શન દીધા, તેજ મધ્ય દર્શન દીધા, ના સમાધિ કરાવે ત્યારે તો હવ ને થાય, એમાં શું? પણ એ જાજુ ટકે નહીં, એ જાજુ ના ટકે. સ્વામીએ કેશવજી અંદાજી સ્વામી સમાધિવાળા હતા, સ્વામી કે જાઓ સમાધિમાં જઈને જોઈ આવો. અક્ષરધામમાં પૂજા થઈ ગઈ, ઓલા સાધુ ગયા સમાધિમાં જોઈને અક્ષરધામમાં જોયું તો મહારાજને અર્ચા થયેલી, મહારાજના ગળામાં ગુલાબનો હાર, લાલ સાલ ઓઢેલી, ત્યાં સૂત્ર ભાષ્યનું પુસ્તક પડેલું, ગોપાળન સ્વામીની પૂજા થયેલી. કારણ કે એક વસ્તુ યાદ રાખવી, અહીંયા આ સાધુઓ જેવા દેખાય છે તેવા જ બધા ધામમાં છે, આવું સમાધિમાં ગયેલા ભક્તોએ કીધું. એક વાક્ય ઉપર 10 દિવસ કથા કરીએ ને તોય માંડ માંડ સમજાય એવું છે.
એક જ વાક્યમાં એટલું રહસ્ય છુપાયેલું છે, એટલું રહસ્ય છુપાયેલું છે. જો એટલું હાથ આવી જાય તો આખો શાસ્ત્રનો નીચોડ હાથ આવી જાય. અહીંયા જે સાધુઓ દેખાય છે એવા જ બધા ધામમાં છે. આનો અર્થ શું થયો કે પૃથ્વી ઉપર ધામમાંથી આવેલા ભગવાન અને ધામમાંથી આવેલા ભગવાનના મુક્તો એ આ પૃથ્વી પર આવે છે ત્યારે ધામ ખાલી પડી ગયું એમ નહીં, એ ધામમાં રહ્યા થકા પૃથ્વી પર દર્શન આપે છે. ગુરુજી જેવા મોટા પુરુષો આ પૃથ્વી ઉપર આપણને અત્યારે દેખાય છે. આપણે ઘણી વખત એવો શબ્દ પ્રયોગ કરીએ કે મહારાજની ઈચ્છાથી મહારાજે ધામમાંથી અહીં આગળ આપણા માટે મોકલ્યા, એ આપણા માટે એક લાગણીનો પ્રવાહ છે, લાગણીનો શબ્દ છે, લાગણીનું વાક્ય છે. પણ સમજણની દ્રષ્ટિએ જ્યારે જોઈએ ત્યારે યાદ રાખો કે મોટા પુરુષો આ પૃથ્વી ઉપર ત્યાંથી અહીં આવ્યા, એટલે ત્યાં ખાલી કરી નથી આવ્યા, ત્યાં પુરુષોત્તમ નારાયણની સેવામાં રહ્યા થકા આ પૃથ્વી ઉપર જીવોના કલ્યાણને અર્થે પુરુષોત્તમ નારાયણની ઈચ્છાથી એની ઈચ્છા જ્યાં સુધી હોય ત્યાં સુધી અહીં દેખાય છે, દેખાય છે. જન્મતા નથી, મરતા નથી, પ્રગટ થાય છે, અંતરધ્યાન થાય છે. આવી સમજણ જ્યારે ભગવાનના મહાપુરુષો તરફની આપણી થાય, એ જેટલી ઊંડી થાય, જેટલી સૂક્ષ્મ થાય, જેટલી તીક્ષ્ણ થાય, જેટલી સમજણ, જેટલી શાર્પ થશે, એટલી ભગવાનમાં પ્રીતિ એટલી જ તીક્ષ્ણ અને એટલી જ જોરદાર થશે, એટલો જ જીવ ચોખ્ખો જલ્દીમાં જલ્દી થશે. કારણ કે પ્રથમનું 73મું, મોટા પુરુષને નિર્દોષ જાણે તો પોતે સર્વ દોષથી રહિત થાય. પ્રથમનું 58મું, મોટા પુરુષને નિષ્કામી જાણે કૂતરા જેવો કામી નિષ્કામી થાય. પ્રથમનું 67મું, સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે અને દેવ જેવા જાણે, ભગવાન જેવા જાણે તો મુમુક્ષુમાં એના ગુણ આવે. અંત્યનું 29મું, કોઈ રીતે ત્યાગ પાર પડે એવો નથી, છતાંય પણ એનો ત્યાગ પાર પડે જો મોટાની ઈચ્છામાં વર્તે તો. આ બધાય વચન શું કહે છે? ત્યાં રહ્યા થકા અહીં દેખાય. ગોપાળન સ્વામીની પૂજા થઈ ગઈ, બધા સંતોની પૂજા થઈ ગઈ, બધાને અર્ચા થયેલી, બધા મુક્તોને. પણ કેશવ જીવનદાસજી સ્વામી પૃથ્વી પર આવીને કે સ્વામી ને આ બધું થઈ ગયું છે, અહીં જેવું થયું એવું જ બધું થયું, પણ ત્યાં મુક્તાનંદ સ્વામીના કપાળમાં અર્ચા નથી થઈ. ગોપાળન સ્વામી કે મુક્તાનંદ સ્વામીના કપાળમાં કેમ અર્ચા રહી ગઈ? તો કે મુક્તાનંદ સ્વામીના મંડળના સાધુ શાંતાનંદ સ્વામી એ સ્નાન કરવા ગયા છે, એ આવે એટલે શાંતાનંદની પૂજા કરો ગોપાળન સ્વામી કે, એટલે મુક્તાનંદ સ્વામીની પૂજા થશે. શાંતાનંદ સ્વામી આવ્યા અને શાંતાનંદ સ્વામીની પૂજા કરી શિવલાલ શેઠે, અને પછી સ્વામી કે જાવ આવે અક્ષરધામમાં, કેશવજી અંદાજી સ્વામી ફરી સમાધિ કરીને ગયા અને જોયું તો મુક્તાનંદ સ્વામીના કંઠમાં પણ હાર હતો અને મુક્તાનંદ સ્વામીના કપાળમાં પણ અર્ચા હતી. અક્ષરાનંદ સ્વામીની વાતોમાં ચરિત્ર, સદગુરુ ગોપાળાનંદ સ્વામીના ચરિત્રો જે લખેલા છે એની અંદર આ ચરિત્ર લખેલું છે. અહીં મુક્તો, અહીં સંતોની પૂજા કરી, એ પૂજા ધામની અંદર થઈ, મુક્તોની પૂજા થઈ. માટે વાલા ભક્તો, દ્રષ્ટિ બદલાય આખી સૃષ્ટિ બદલાઈ જાય. આ માયિક સૃષ્ટિ છે એને અમાયિક કરવી, આ લૌકિક ભાગ છે એને અલૌકિક કરવો, એ આપણા જ હાથની વાત છે. આપણી દ્રષ્ટિને, આપણી માન્યતા જો અલૌકિક થશે, આપણને બધું અલૌકિક દેખાશે. અને આપણી દ્રષ્ટિને, આપણી માન્યતા જો લૌકિક હશે તો, અલૌકિક હશે તો પણ આપણને લૌકિક દેખાશે. અલૌકિકને જોવા માટે અલૌકિક દ્રષ્ટિ કરવી પડે. લૌકિક દ્રષ્ટિથી ક્યારેય અલૌકિક સૃષ્ટિ દેખાતી નથી. ભગવાનને, ભગવાનના મુક્તોને, ભગવાનના મહાપુરુષોને, ભગવાનના સંતોને, ભગવાનના ભક્તો દિવ્ય છે. એ દિવ્ય છે એટલે અલૌકિક છે, ને અલૌકિકને જોવા અલૌકિક બુદ્ધિ જોઈએ, અલૌકિક દ્રષ્ટિ જોઈએ, અલૌકિક મન જોઈએ, અલૌકિક વિચારો જોઈએ, અલૌકિક કથા જોઈએ, અલૌકિક શ્રવણ જોઈએ, અલૌકિક મનન જોઈએ, અલૌકિક નિધિધ્યાસ જોઈએ, તો જ અલૌકિકનો સાક્ષાત્કાર થાય. આપણી લૌકિક માન્યતાઓ, લૌકિક શ્રવણ, લૌકિક બોલવું, લૌકિક નિધિધ્યાસ, તો આપણને સાક્ષાત્કાર લૌકિક જ થાય. ભગવાને એ છે, મુક્તો એ છે, સાધુઓ એ છે, હરિભક્તો એ છે. જે શ્રીજી મહારાજ ધામમાંથી સમાજ લઈને 200 વર્ષ પહેલાં આવ્યા હતા, આજે એ જ સમાજ આપણી વચ્ચે છે. એ જ, કોઈ ફેર નથી, ફક્ત આપણી દ્રષ્ટિમાં ફેર છે. આપણી દ્રષ્ટિ બદલાઈ જાય, એ જ મુક્તાનંદ, એ જ ગોપાળાનંદ, એ જ બ્રહ્માનંદ, એ જ પર્વતભાઈ, એ જ દાદોખાચર, એ જ લાડુબા, એ જ જીવબા, બધા જ છે.
માટે કે છે અહીંયા જે સાધુઓ જેવા દેખાય છે તેવા જ બધા ધામમાં છે. તમને એમ થાય કે આપણને હા તો અત્યારે નથી પડતી અથવા પડી ગઈ છે, તો 200 વર્ષ પહેલાં આને નહોતી પડતી. મહારાજે કીધું તમારા હમજ્યામાં વાત આવી નથી. બહુ અઘરી છે, આ હું વાત કરું છું, તમે વાત સાંભળો છો, બહુ મીઠી લાગે કરવીને સાંભળવી. કહેવું ને સાંભળવું બે મિશ્રી ખાંડ જેવું છે, પણ એને સમજવું. ગોપાળાન સ્વામી પુરુષાનંદ સ્વામીને લઈને રોજ ઘેલે નાહવા જતા, રોજ નાહવા જાય પુરુષાનંદ સ્વામી એમના શિષ્યને લઈને. સ્વામીની ઉંમર થઈ એટલે સ્વામી ઘણી વખત ગાડામાંથી ઉતરતા લડથડી પડે. ગોપાળાન સ્વામી આ ચંદ્ર ગ્રહણ અટકાવી દે, ચંદ્રનું મંડળ ખેંચી લે, બ્રહ્માંડોની ગતિ ફેરવી નાખે એવા પુરુષ, ગાડામાંથી ઉતરતા લડથડી પડે. હવે એ જ્યારે એવી રીતે લડથડતા હોય ને, અને ત્યારે એમ માનવું કે આ સ્વામી ધ્રુજે છે, પણ આ સ્વામી કંઈ ધ્રુજી જાય એવા નથી, અનંત કોટી બ્રહ્માંડોને ધ્રુજાવી નાખે એવા છે. અશક્ત જેવા લાગે છે, પણ અનંત અશક્તને શક્તિના દાતા છે. આ તો અનંતના પગને ચાલવાની શક્તિના આપવાવાળા છે, પ્રથમનું 27મું. અનંતને આંખોને જોવાની શક્તિના આપવાવાળા છે, પ્રથમનું 27મું. એવું જ્યારે વિચારે, સમર્થ કા ઝરના કરે છે, બધું જ છે એની પાસે, બધી જ તાકાત છે, છતાંય પણ સમર્થ કા ઝરના કરે છે. પુરુષાનંદ સ્વામી કે સ્વામી તમારી ઉંમર થઈ છે, તમારું શરીર લડથડી જાય છે સ્વામી, તો એક કામ કરો તમે સ્વામી છે ને ગઢપુર દાદાના દરબારમાં જ્યાં ઉતારો છે ત્યાં જ રહો. હું રોજ તમને ખડખડીએથી પાણી લાવી ત્યાં ગરમ કરી અને સ્નાન કરાવીશ સ્વામી. ગોપાળાન સ્વામી કે પુરુષાનંદ તને ખબર છે આ ખડખડીએ તો અનંત ધામોના મુક્તો સ્નાન કરવા આવે છે. અનંત કોટી ધામોના મુક્તો જો અહીં સ્નાન કરવા આવતા હોય તો મારે તો અહીંથી આટલું જ છેટું છે, એટલે હું તો તારી જોડ ગાડામાં બેહીને આવીશ, નહીં સ્નાન કરીશ. પુરુષાનંદ સ્વામી નંદ પંક્તિના સાધુ, પણ ચરિત્રોમાં લખાયું કે પુરુષાનંદ સ્વામીને હા ના પડે કે ધામધામના મુક્તો થોડા ખડખડીએ નાવા આવે. આપણે આવીએ જ, પણ ધામધામના મુક્તો થોડા અહીંયા આવતા હશે. એમાં એક દિવસ ગોપાળાનંદ સ્વામીએ લીલા કરી કે હવારમાં 4 વાગે જ્યારે નાહવા જાય ને ત્યારે સ્વામી કે પુરુષાનંદ તું સ્નાન કરવા જા, હું થોડી વાર પછી આવું જ, મને થોડું કળતર છે. એટલે પુરુષાનંદ સ્વામી ચાલતા સ્નાન કરવા ગયા, અને સ્નાન કરવા ગયા ત્યારે ખડખડીએ શ્વેત દીપના શ્વેત મુક્તો, અનંત કોટી મુક્તો, અનંત કોટી, એક બે નહીં, આખો આખો ઘેલા કાંઠો શ્વેત મુક્તોથી ભરપૂર, અને બધા શ્વેત મુક્તો ત્યાં આગળ સ્નાન કરીને કમંડળું ભરીને પાણી લઈ જાય. ત્યારે પુરુષાનંદ સ્વામી તો આશ્ચર્યમાં પડ્યા કે આવા શ્વેત મુક્તો કોઈ દી જોયા નથી, આવા શ્વેત વસ્ત્રોવાળા. પૂછ્યું તમે કોણ? અમે શ્વેતદીપના મુક્તો છીએ, અમે ધામધામના મુક્તો વારા ફરતી સ્નાન કરવા આવીએ છીએ, અમારો અત્યારનો સમય છે અહીં સ્નાન કરવાનો, અને અત્યારે અમે આ કમંડળું ભરી અને શ્વેતદીપવાસી વાસુદેવ નારાયણ એને સ્નાન કરાવવા માટે નિત્ય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનું સ્પર્શ કરેલું ને ગોપાળાન સ્વામી જેવા મહાપુરુષોનું સ્પર્શ કરેલું જળ એને વાસુદેવ નારાયણ પણ પ્રસાદીનું ઈચ્છે છે, એટલે નિત્ય અમે આ પ્રસાદીનું જળ અહીંથી લઈ જઈએ છીએ. પુરુષાનંદ સ્વામી કે ઓહો, ગોપાળાન સ્વામી કહેતા હતા વાત સાચી. હું શું કહેવા માગું છું કે જેવું દેખાય છે એવું હોતું નથી, અને જેવું હોય છે એવું આપણને મનાતું નથી. અને એ જે એમને મનાઈ જાય એને છતે દેહે આત્યંતિક કલ્યાણ મનાઈ જાય. શ્રીજી મહારાજે એમ કીધું એને, તમે પણ દેખો છો, અમે પણ ત્યાં બેઠા થકા બોલીએ છીએ, તમે પણ ત્યાં જ બેઠા છો, પણ એને હું દેખું છું, તમારા હમજ્યામાં આવ્યું નથી. મને તમને મહારાજ કહે છે અંત્યના બીજામાં, મહારાજ કહે છે જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા એ તો દેહ છતાં જ મળ્યા છે. મહારાજ કે આ વાત જણાય છે તો જાડી જેવી, પણ અતિશય ઝીણી વાર્તા છે. જે એવી રીતે વર્તતો હોય એને જ સમજ્યામાં આવે. શ્વેતદીપ વૈકુંઠ બદ્રિકા આશ્રમ કરતા પણ, ગોલોક કરતા પણ આ સત્સંગીની સભાને હું અધિક જાણું છું. જો એમાં લગાર પણ ખોટા ખોટું કહેતા હોઈએ તો આ સંત સભાના સમ છે. ગરડા અંત્યનું બીજું.
મહારાજ કહે છે આ બધી વાતો. બહુ ચિંતન ને બહુ મનન કરીને વાલા ભક્તો હૃદયમાં ધામ જોવું, હૃદયમાં મુક્તોને જોવા, હૃદયમાં મહારાજને જોવા એ તો કરવું જ, પણ બહાર પણ કંઈક અલૌકિકતાઓ પડી છે એને જોવી, બહાર પણ પડી છે. અહીંયા આ સાધુઓ જેવા દેખાય છે તેવા જ બધા ધામમાં છે. આ સમાધિવાળાને ખબર પડે, મહારાજે પણ કીધું ને સમાધિવાળો જે છે એને આ દેખાય છે અને અત્યંત તેજોમય છે. અનંત ભવ, અનંત બ્રહ્મા વગેરે મોટા દેવો આ શ્રીહરિની આગળ હાથ જોડીને ઊભા હોય છે. બહુ સરસ વાત છે, એક ચરિત્ર યાદ આવ્યું, કહી દઉં તમને પછી આગળ જઈએ. બહુ ટૂંકમાં કહું છું, વરતાલની અંદર એકવાર મહારાજ બેઠા હતા, હમણાં મેં બે દી પહેલાં જ વાંચ્યું. મહારાજ બેઠા ને મહારાજે કીધું જે હરિભક્તોની રસોઈ હોય ને દર્શને આવવા દેવા, જેની રસોઈ ના હોય એને ના આવવા દેવા. એમાં જયરામ બ્રહ્મચારી પાસે એક પ્રેમચંદ શેઠ કરીને કોઈ શેઠિયાઓ હતા, એને કીધું કે અમારે મહારાજને રસોઈ દેવી છે, અમને દર્શને લઈ જાઓ. મહારાજ અક્ષર ઓરડીની અંદર, ત્યાં જે અક્ષરભુવન છે ત્યાં મહારાજ ઉપર ઓરડીમાં રોકાય, ત્યાં મહારાજ રોકાયેલા, નીચે દામોદર ભગતને બેહાડેલા ચોકી પહેરામાં. એને કીધેલું કે આ રસોઈનું લિસ્ટ જોઈ લેવાનું, એમાં જે હરિભગતનું નામ હોય રસોઈનું એને દર્શને આવવા દેવાના, જે ના હોય એને કાઢી મૂકવાના. પેલા જયરામ બ્રહ્મચારી લઈને આવ્યા. હવે ખરેખર જેને લઈને આવ્યા હતા એનું રસોઈમાં નામ નહોતું, રસોઈ હતી એક રૂપિયાની, પાંચ રૂપિયાની, દસ રૂપિયાની રસોઈ, પણ જે થાળ લખાવે એને દર્શન થાય એટલે બધા રૂપિયા રૂપિયાનો થાળ એ વખતે કરતા. તો ઓલા ભગતને 200 રૂપિયાની રસોઈ દેવી હતી, પણ લખાવેલું નહીં, આગલે દી લખાવી દેવાનું લિસ્ટમાં. હવે જયરામ બ્રહ્મચારી ઓળખાણવાળા હશે, હેતવાળા હશે, તો જયરામ બ્રહ્મચારી કે હાલો હું કરાવી દઉં મહારાજના દર્શન. એ શેઠિયાઓને લઈને આવ્યા, દામોદર ભગત હેઠે ઉભેલા દાદર નીચે. દામોદર ભગત કે બોલો જયરામ બ્રહ્મચારી, તો કે મહારાજના દર્શને જવું છે. તમારે જવું હોય તો જાઓ, તમે ત્યાગી છો, પણ આ નહીં જઈ શકે. જયરામ બ્રહ્મચારી કે કેમ નહીં જઈ શકે, તો કે ના જઈ શકે આ, એની રસોઈમાં નામ છે. જયરામ બ્રહ્મચારી કે મફત નથી આવ્યા, 200 રૂપિયાની રસોઈ દેવાની છે, કે મોટા શેઠ છે એટલે દર્શન કરવા જવા દો. દામોદર ભગત કે દર્શન કરવા નહીં જવાય, અને દર્શન કરવા નહીં જવાય જે કીધું ને, અને જયરામ બ્રહ્મચારી થોડા આકરા, તે સીધા દામોદરનો કાટલો જ પકડ્યો. બોલો, અને દામોદર અને જયરામ બ્રહ્મચારી બે બથોબથ આવી ગયા. આ શાસ્ત્રમાં લખાયેલી કથા છે, હરિચરિત્ર ચિંતામણીમાં. મહારાજ ઉપર ઊભા ઊભા જોવે, ઓલા હરિભક્તો ઊભા ઊભા જોવે, ત્યાગીન ગ્રહસ્થ દામોદર ભગત અમદાવાદના, જયરામ બ્રહ્મચારી એ કેવા સમર્થ, બે જણા બાથોબથ આવે ને જયરામ બ્રહ્મચારી કઈ ગાંઠે ઉપર દામોદર ભગતની છાતી પર બેસી ગયા અને દામોદર ભગતને બે ઠપાટ માર દીધી, અને પેલા ભગતને કે હાલો ઉપર, ઉપર ચડી ગયા જોરાવરીએ. મહારાજ પાસે ગયા, મહારાજ કહેલા જયરામ તારા આડોશ પાડોશના બધા ક્ષત્રિય લાગે છે, કે આજુબાજુમાં કોઈ સારા માણસો રહેતા હોય એવું નહોતું લાગતું, પૂર્વાશ્રમમાં એવા ભેગા રહેતો હતો કે છે બ્રાહ્મણનો છોકરો, ને બહુ ક્રોધ કે આટલો બધો આકરો હોય બ્રાહ્મણ. અને જયરામ બ્રહ્મચારીને ખોટું લાગ્યું, ઓલા હરિભક્તો તો રસોઈ દઈને જતા રહ્યા દર્શન કરીને, પણ જયરામ બ્રહ્મચારીને ખોટું લાગ્યું. તે સંત નિવાસની અંદર પાછળની સંતશાળા છે એના ભંડકિયાની અંદર જઈને ઊંઘી ગયા, તે સાંજે સભામાં દેખાય નહીં. મહારાજ કહેલા જયરામ ગયો ક્યાં, મહારાજ ખબર નહીં તમે વઢ્યાત ક્યાંક જતો. મહારાજ કે જો જયરામને કંઈક થયું તો આ દામોદરને પાપ લાગશે, કે દામોદરના માથે મહારાજે નાખ્યું. દામોદર ભગત ગયા, ગોત્યા ભંડકિયામાં, માફી માગી લઈ આવ્યા. મહારાજે બેયને સભામાં દંડવટ કરાયા અને બેન ભેટાવ્યા. હવે આવું ચરિત્ર થયું, લાગે છે કેવું લૌકિક, પણ એ જયરામ બ્રહ્મચારી કેસુડાનું એક ઝાડ હતું અને કેસુડાના ઝાડ ઉપર કેસુડાના ઝાડ ઉપર ફૂલ હલવા લાગ્યા અચાનક. બ્રહ્મચારી જ્ઞાન તો કે ત્યારે કેસુડાના ઝાડને બ્રહ્મચારી કે તારે કલ્યાણ જોતું છે, પાણી લીધું નામ છાંટ્યું, ફૂલ તોડી લીધા, પાણી છાંટ્યું ને કે જા ધામમાં, કે એનો જીવ ધામમાં નાખી દીધો. ઘનિક વસ્તુ આપણને લૌકિક દેખાતી હોય એવી નથી હોતી. હું વાત એ જ કહેવા માગું છું કે જેવું સત્સંગમાં બધું દેખાય, કંઈ કામ આપણને આપણી માન્યતાથી કંઈક જુદું દેખાય, કંઈ વિપરીત દેખાય, તો કોઈ દિવસ અચાનક આવું સત્સંગમાંથી લુખું ના થઈ જવું. ઘણાના સ્વભાવ એવા હોય, ઘડીકમાં લીલું દેખાય ને ઘડીકમાં હૂકું દેખાય,
ઘડી કેટલા બધા રૃષ્ટપુષ્ટ થઈ જાય, ઓહો આવા મહારાજ, આવા સાધુ, આવો સત્સંગ, એવો બહુ ફોર્સમાં ના ચડી જવું અચાનક, અને અચાનક આવું ડાઉન ના થઈ જવું, થોડુંક પાછું આમ જાય ફ્યુઝ ઉડી જાય, એવું ના જોઈએ. સોનાના દોરા જેવું માપે પણ એ સ્ટ્રોંગ હોય, જેટલું હોય ને એટલું જોરદાર હોય, એવો સત્સંગ રાખવાનો. ઘડીક આમ ફૂલાઈ જાય અને ઘડીક બરાબર પાવર ચડી જાય અને ઘડીક ઉતરી જાય, એવું ના જોઈએ, એક સરખું જોઈએ. મુક્તાનંદ જોઈને બ્રહ્માનંદ જોઈને અબોલા થયા, અબોલા થયા બે સદગુરુને. બ્રહ્માનંદ સ્વામી દર્શને ના ગયા, તમે જાણો છો ડોશીનું પ્રારબ્ધ, એક શિષ્ય માટે જ. બ્રહ્માનંદ સ્વામીનો શિષ્ય જતો રહેતો હતો, મુક્તાનંદ સ્વામી રાખ્યો. બ્રહ્માનંદ સ્વામીને થયું કે મારો શિષ્ય મુક્તાનંદ સ્વામી લઈ લીધો, આ ભાવ પ્રગટ થયો. અબોલા થયા, મહારાજે સમાધાન કરાવ્યું, બ્રહ્માનંદ સ્વામીને પોતાની ભૂલ સમજી. હવે આ તો ચરિત્રો છે મોટાના, રોલ કર્યા છે, એને કાંઈ એવું થતું હશે? ચરિત્રો છે. હવે જો આપણને જોવાની અલૌકિક દ્રષ્ટિ ના હોય તો આપણે બ્રહ્માનંદ સ્વામીની સમજણનું માપ કાઢવા બેસી જઈએ. બ્રહ્માનંદ સ્વામીને કેવી સમજણ ઓછી કહેવાય? હા, ઘણા એવા છે, ઘણાની અંદર એટલી બધી અક્કલ ઓછી ને ઊંધી છે કે નંદ સંતોનું પ્રમાણ કરવા માટે એ બેસે છે. આપણી તાકાત બહારની વાત છે, એનું પ્રમાણ આપણે કેમ કરીએ? કોણ કેવડા મોટા મહાન, હા એના જેવા ચરિત્રો શાસ્ત્રમાં લખ્યા હોય એવા ચોક્કસ ગાવા જોઈએ, વાંચવા જોઈએ, પણ એનું પ્રમાણ ન થઈ શકે, આપણી તાકાત બહારની વાત છે. મહારાજ બહુ મોટા એ થઈ શકે આપણાથી, પણ બીજું બધું પ્રમાણ કરવા જઈએ એ આપણા હાથની વાત નથી. એટલું જ સમજવાનું છે કે અવતાર માત્રના ધરતલ એક શ્રીજી મહારાજ છે. જે કોઈ અવતારોમાં જે કોઈ સામર્થ્ય છે મહારાજની છે, બસ આપણે આટલું કહી શકીએ ને આટલું સમજી શકીએ, આટલું સમજી શકીએ. જે કોઈ મુક્તોને મહારાજને જે કરાવવું હતું એ કરાવ્યું એની પાસે, પણ બીજું પ્રમાણ કરવું બહુ અઘરું છે. અહીંયા આ સાધુઓ જેવા દેખાય છે તેવા જ બધા ધામમાં છે, અત્યંત તેજોમય છે. અનંત ભવ, અનંત બ્રહ્મા વગેરે મોટા દેવો આ શ્રીહરિને આગળ હાથ જોડીને ઊભા હોય છે. અનંત પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને શંકરસન જેવા મહાન બળવાન ઈશ્વરો અને ચતુર્ભુજ બધા પાર્ષદો પણ આ શ્રીહરિની આગળ હાથ જોડીને ઊભા હોય છે. ધામમાં એક રત્ન જડિત સિંહાસન છે. પેલા સમાધિવાળા ભક્તો કહે છે કે ધામમાં કેવું છે, તો એક રત્ન જડિત સિંહાસન છે, તેના ઉપર આ શ્રીહરિ બિરાજે છે. રાધા અને લક્ષ્મી આદિ અનેક શક્તિઓ પ્રેમ ભાવથી આ શ્રીહરિની મૂર્તિની પાસે બેઠેલી હોય છે. અનંત અને અપાર ગોવાળોના વૃંદ મળીને ત્યાં શ્રીહરિના જ ગુણોનું ગાન કરે છે. વિવિધ પ્રકારના વાજિંત્ર વાગતા હોય છે, તેનો ધ્વનિ એક સરખો ચાલુ રહે છે. ત્યાં એક અત્યંત તેજસ્વી તેજના પુંજ જેવું મંદિર છે. તેની ચારે બાજુ વિવિધ પ્રકારના વૃક્ષો પણ છે, તે બધા કલ્પવૃક્ષની જાતિના જ છે. તેના ઉપર કાયમને માટે ફૂલોને ફળ રહેલા જ હોય છે. તેની છાયા પણ અત્યંત શીતળ અને સોહામણી હોય છે. અનંત પ્રકારના પક્ષીઓ પણ અજોડ હોય છે, જે મધુર અને રસાળવાની બોલતા હોય છે. ત્યાંની ભૂમિ બધી કંચનમય છે, ત્યાંની ભૂમિ બધી સોના જેવી દેખાય છે, કંચનમય છે. બધા મુક્તો જ છે, ને આ પક્ષીઓ આવ્યા ને આ વૃક્ષો આવ્યા, એ વૃક્ષો ત્યાં ક્યાંથી ગયા? મુક્તો છે એ જ વૃક્ષ રૂપે થયા છે, પક્ષી રૂપે વૃક્ષ જ થયા છે. હરિલામૃતની કથા પૂજ્યપાદ ગુરુજી અક્ષરધામનું વર્ણન, એની ઉપર ગયા વર્ષના બ્રહ્મસત્રની કથા ઓનલાઈન હશે, સાંભળજો. આખી જ અક્ષરધામની વાતો ગુરુજી હરિલામૃતના કળશની અંદર જે વિહારીલાલજી મહારાજે લખી છે, એ અક્ષરધામનું વર્ણન, આખું અક્ષરધામના મુક્તોના ભેદ અને આપણે કેવા અક્ષરધામના મુક્ત થાવું, ત્યાં પણ મુક્તોના બહુ પ્રકારના ભેદ છે. એક સરખા મુક્તો ન્યાય નથી, મુક્તોના ભેદ છે, ઘણા બધા ભેદ છે. ખદ્યોતથી માંડીને મહાતેજ સુધીના મુક્તના ભેદ છે. એમાં કયો મુક્ત ઉત્તમ કહેવાય, એ બધી જ વાત ગુરુજીએ ત્યાં કરેલી છે. એ કથા સાંભળજો બધા ભક્તો. તેમાં આનંદ પ્રકારના મણિ ઝગમગ તેજથી ચમકતા હોય છે. અમે જેવું ત્યાં દેખ્યું છે તેવું અહીં અમને કહેતા આવડતું નથી. પેલા સમાધિવાળા ભક્તો કે અમે જેવું જોયું ને એવું તો અમને કહેતા પણ આવડતું, કારણ એ છે એ ભૂમિ જે છે એ લોકનો જે અનુભવ છે ત્યાં વાણી અને મન પહોંચતા નથી. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. વાણી અને મન જ્યાં પહોંચી શકતા નથી ત્યાં ફક્ત આત્મા જ પહોંચ્યો છે. હવે આત્મા જ્યાં પહોંચ્યો છે આત્માની ભાષા ફક્ત ભાવ છે, ભાવ
આત્માની ભાષા ભાવ છે. ગુંગે ખાધો ગુડ, કોઈ મૂંગાને તમે ગોળ ખવડાવ્યો હોય તો એને કોઈ ગોળ કેવો લાગ્યો? બસ આટલું જ કરે, બીજું શું કરે? એ એમ કે બહુ સરસ, બહુ મીઠો, બહુ સુંદર, બહુ આમ. એ આપણે બોલીએ ધોળો 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 ધોળો, એવો મીઠો એવો મીઠો એવો મીઠો, બસ. પણ જેને ચાખ્યો છે ને એ મૂંગો થઈ જાય છે. ભગવાનનો સ્વાદ જેને ચાખ્યો છે ને એ મૂંગો થઈ જાય છે. ભગવાનના ધામનો જેને અનુભવ થયો ને એ મૂંગો થઈ જાય છે. એની એની જીભ પર એ શબ્દ આવતો જ નથી, કારણ કે જીભથી વર્ણન કર્યામાં આવે એવા જ નથી. હમણાં જ આગળ કથામાં આપણે આવ્યું હતું કે ભગવાન જીભથી વર્ણન કરી શકાય એવા નથી. તોય સંતોએ કંઈક આપણને સમજાવવા માટે મહેનત કરી છે. શ્રીજી મહારાજે આપણને સમજાવવા માટે કંઈક મહેનત કરી છે. વચનામૃતનો નંબર નહીં કહું, પણ તમને તમારે ગોતવાનો છે. મંતવ્યમાં મને આજે આ બધા વચનામૃતના નંબર મોકલજો. અત્યારે જેવી કથા પૂરી થઈને તરત મોકલજો, એટલે મને ખબર પડે તમને કેટલો અભ્યાસ છે. સાંભળો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, ભગવાનનું ધામ કેવું છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, તે ભગવાનનું ધામ તો સનાતન છે, નિત્ય છે, અપ્રાકૃત છે, સચિદાનંદ છે, અનંત છે, અખંડ છે. તેને દ્રષ્ટાંત કરીને કહીએ. મહારાજ કે સાંભળો, તમને ઉદાહરણ આપીએ. જેમ પર્વત વૃક્ષાદિક સહિત મનુષ્ય પશુ પક્ષ્યાદિકની જે આકૃતિ, તેને સહિત એવી જે સમગ્ર પૃથ્વી તે કાચની હોય, અને આકાશને વિશે સમગ્ર તારા તે સર્વ સૂર્ય હોય, અને પછી તેને તેજે કરીને સમગ્ર આકૃતિ સહિત કાચની પૃથ્વી જેવી શોભે તેવી શોભાયુક્ત ભગવાનનું ધામ છે. કાચના બધા જ પૃથ્વી કાચની, પશુ પક્ષી કાચના, અને જેટલા તારા એટલા સૂર્ય, અને એનો પ્રકાશ આ પૃથ્વી ઉપર પડે કેવું તેજોયમાન લાગે, એવું તેજ ધામનું છે, એવું ભગવાનનું ધામ. અને તેને ભગવાનના ભક્ત છે તે સમાધિને વિશે દેખે છે. વાત આવી ઘરે જ મહારાજ, સમાધિ લાવીને મૂકી દે છે, સમાધિને વિશે દેખે છે. અનંત મુક્ત જ્યાં આનંદ ભર્યા રે છે પ્રભુજીની પાસ રે, તેજ તેજ જીયા તેજ અંબાર તિયાં કરી રહ્યા વાસ રે, સુખ સુખ જ્યાં સુખ ના દરિયા તિયાં વસી રહ્યા વાસ રે, તેજ જે જિયા તેજ અંબાર તેજોમય તન તેના રે, તેજોમય જિયા સર્વે આકાર સુખ હિયે સુખ એના રે, તે તેજ મધ્ય સિંહાસન શોભે તિયા બેઠા બહુ નામી રે, નિષ્કુળાનંદ કહે મન લોભે પૂર્ણ પુરુષોત્તમ પામી રે. તેજ તેજ ને તેજ ને મધ્ય જળહરતું એક સિંહાસન છે, તેજનું એક મંદિર છે, એને વિશે એક દ્વિભુજ મૂર્તિ બિરાજમાન છે. મહારાજ વચનામૃતની અંદર કહે છે, ચોમાસાને વિશે આકાશમાં વાદળા છાઈ રહ્યા હોય તેમ મારા હૃદયનું વિશે એકલું તેજ વ્યાપી રહ્યું છે. તે તેજને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે, અતિ પ્રકાશમય છે. તે મૂર્તિ ઘનશ્યામ છે, તો પણ અતિશય તેજે કરીને શ્યામ નથી જણાતી, અતિશય શ્વેત જણાય છે. તે મૂર્તિ દ્વિભુજ છે, એ મૂર્તિને બે ચરણ છે, અતિશય મનોહર છે. ચાર ભુજ કે અષ્ટભુજ કે સહસ્ત્રભુજ એ મૂર્તિ નથી, એ મૂર્તિ તો અતિ સૌમ્ય છે, મનુષ્યના જેવી આકૃતિ છે, કિશોર છે. એ મૂર્તિ ક્યારેક એ તેજમાં ઊભી દેખાય છે, ક્યારેક બેઠી જણાય છે, ક્યારેક હરતી ફરતી દેખાય છે. એ મૂર્તિને ચારે કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠા છે,
અને સર્વે મુક્ત એક નજરે ભગવાનની મૂર્તિ સામું જોઈ રહ્યા છે. તે મૂર્તિને અમે પ્રગટ પ્રમાણ હમણાં પણ દેખીએ છીએ અને સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે પણ દેખતા. આગળ વાંચેલું જ વચનામૃત છે. કયું છે એનો નંબર મને ગોતીને કહેજો. બીજું એક વચનામૃતનો એક પેરેગ્રાફ વાંચું છું. અને મહારાજ કે અને તે પુરુષોત્તમ ભગવાનને વિશે અમારે ઉપાસના છે. ક્ષર અક્ષર થકી પર પુરુષોત્તમ ભગવાન તેનું નિરૂપણ કર્યું. રામાનુજ સ્વામીએ જેવી રીતે ક્ષર અક્ષર થકી પર જે પુરુષોત્તમ ભગવાન તેનું નિરૂપણ કર્યું છે તેવી તો તમારે ઉપાસના છે. અને અમારે ઉપાસના તો મહારાજ કે ભગવાનને વિશે એવી છે કે સર્વેથી પર એક મોટો તેજનો સમૂહ છે. તે તેજનો સમૂહ અધો ઉર્ધ્વ તથા ચારે કોર પ્રમાણે રહિત છે અને અનંત છે. તે તેજના સમૂહના મધ્ય ભાગને વિશે એક મોટું સિંહાસન છે. તેની ઉપર દિવ્ય મૂર્તિ એવા જે શ્રી નારાયણ પુરુષોત્તમ ભગવાન તે વિરાજમાન છે અને તે સિંહાસનને ચારે કોરે અનંત કોટી મુક્ત બેઠા થકાએ નારાયણના દર્શન કરીએ છીએ. એવા જે મુક્તે સહિત શ્રી નારાયણ તેને અમે નિરંતર દેખીએ છીએ. આવું મહારાજે બીજા વચનાવતમાં પણ કીધું છે. આ વચનાવતોના નંબરો તમને લેસનમાં આપ્યા છે, ખોળી લાવજો. તેજને મધ્ય સિંહાસન છે. મહારાજ આ વચનાવતમાં એમ કહે છે કે અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત ભગવાનનું અક્ષરધામ છે. અધો ઉર્ધ્વ, અધો એટલે નીચે, ઉર્ધ્વ એટલે ઉપર. કોઈ દિશામાં ગમે તે દિશામાં અક્ષરધામમાં જાઓ એનો કોઈ અંત જ આવતો નથી. મહારાજ સોરઠ દેશમાં ફરવા ગયા. સોરઠની અંદર એક ગામ હતું ને ગામમાં મહારાજ રોકાયા. ગામના પટેલ હતા. મહારાજ પટેલને કે જો સાંભળો, અમે આ ગામમાં રોકાવાના છે, અમારા ચોકી પહેરા માટે થોડા સિપાહીઓ મોકલજો. એટલે અમારા જોડે કાઠી દરબારો હોય, કંઈક અમારા સોનાના દાગીના હોય, કાંઈ ચોરાય નહીં. ઓલા પટેલ કે હારું. એટલે મહારાજ ના ચોરામાં ઉતરેલા, ન્યા રજપૂતો ચોકી પહેરા માટે મોકલ્યા પટેલે. એમાં એક રજપૂત મહારાજ પાસે બેઠો. ઘણા બધા રજપૂતો આવેલા પણ એક રજપૂત મુમુક્ષુ હતો. જે મુમુક્ષુ હોય ને ભગવાનને ખોળતો હોય, મુમુક્ષુ હોય ને સાધુને ખોળતો હોય. અમે જોઈએ ઘણાને ત્યાં ભક્તિ યજ્ઞ રાખે, પછી ભક્તિ યજ્ઞ રાખ્યો હોય એટલે સંતો એટલે જ ગયા હોય કે અજાણ્યા માણસો સંપર્કમાં આવે ને એને સત્સંગ થાય. તો ભક્તિ યજ્ઞ રાખ્યો હોય ને ચારથી છ, તો ચારથી છના ભક્તિ યજ્ઞમાં ઘણા તો આવે જ 6 વાગે, કારણ કે જમવાનું 6:30 હોય એટલે સંતો આવીને જતા રહે પછી જ ઘણા તો આવે. અને ઘણી જગ્યાએ અમને એવો અનુભવ થયો. એક જગ્યાએ અમે ગયા મહાપૂજા ને ભક્તિ યજ્ઞ બે ભેગું રાખ્યું. મહાપૂજા ને ભક્તિ યજ્ઞ કરવા ગયા, ગાડી લઈને ત્યાં દરવાજે ઉભા રહ્યા. ત્યાં તો આખો આખો લગ્નનો માહોલ હોય એટલા માણસો ભેગા થયેલા ઘરમાં. તો હવે જે ઘેરવાળાએ અમને બોલાવ્યા હતા એ બધી તૈયારીઓમાં પડ્યા હશે. સંતોની ગાડી ને પહોંચી ગઈ ને સામે 25 જણા ઊભા હતા, પણ એક તમારો કોસ ગળી ગયેલો, એક ગાડી નજીક આવે નહીં. તમને લાગે કે આ સ્ટેચ્યુ ઊભા હશે, શું ગાડી નજીકે ના આવે, કાંઈ નહીં. ઓલા ભગત જે લઈ ગયેલા એને કીધું ભાઈ જાઓ હવે ઘરમાં, અને કો સંતો આવ્યા છે. તો ઓલો ભાઈ દોડતો આવ્યો ગાડીમાંથી, હું સંતોને લઈ ગયા ઉતાર્યા. ઓલા તો એમને એમ જ મહાપૂજા કરી, ભક્તિ યજ્ઞમાં કીર્તન કર્યું, કથા કરી, પણ ઓલા 25 જે હતા ને એ બારના બાર જ રહ્યા. એ અંદર ય ના આવ્યા, એને નથી ઠાકોરજીના દર્શન. જો ઠાકોરજી એની સામેથી ગયા, સંતો એની સામેથી ગયા. એની પાસે ચાન્સ હતો કે સંતો આવ્યા તો ગાડીનો દરવાજો ખોલવો, ભગવાનના દર્શન કરવા, જયસ્વામિનારાયણ કરવા. પણ એ 20-25 વ્યક્તિઓ ઊભા હતા, પાછળ એવા જ બૈરાઓ ઊભાલા હશે, અને બધા જે મસ્તી કરતા હતા ને રમતા હતા ને કૂદતા હતા ને જે કરતા હતા એ ઘણી મોટી ઉંમરવાળા હતા, 35-40-45 વર્ષના હશે. એની દ્રષ્ટિમાં ભગવાન અને સાધુ નથી. જો એને દેખાયું જ નહીં, આપણને દેખાય છે તો આપણને હજુ સમજાતું નથી. ફેર આટલો છે, ઘણાને દેખાતું જ નથી. એની માટે ભગવાન કે સાધુ આ પૃથ્વી પર છે જ નહીં, એટલે જે 25 એવાને એવા ઉભા રહ્યા.
અને એની માટે ભગવાન કે સાધુ નથી, તો એ 25 એમને એમ ઉભાર્યા તો નથી, આપણી માટે છે, આપણને દેખાય છે, તો જેવું છે એવું સમજાતું નથી, અને જેવું છે એવું સમજાઈ જાય મહારાજ કે અમારે જેવું વર્તે ને એવું તમારે થઈ જાય. આટલું મહારાજ સ્વયં કહે છે. મહારાજ કે કામ ક્રોધ જીત્યામાં જરાય પ્રયાસ પડશે નહીં, એ વચનામૃતમાં આશીર્વાદ દઈ દીધા છે. જરાય પ્રયાસ પડશે નહીં, સહેજે જીતાઈ જશે. એ તો મહારાજ કે આમ સહેજે જીતાઈ જશે, જ્યારે આવું થશે ત્યારે, આવું સમજાશે ત્યારે. પેલો રજપૂત મહારાજ પાસે પહોંચી ગયો ને મહારાજને કે મહારાજ મને મારો આત્મા બતાવો ને. એને ખબર કે મહારાજ સમાધિ કરાવે છે. મહારાજ કે મહારાજ મને આત્મા બતાવો ને, મારો આત્મ બતાવો ને. મહારાજ કે મારી હામું જો. રાત્રે હા રાત પડી ગયેલી, પાર્ષદો ઊંઘી ગયેલા, સાધુઓ ઊંઘી ગયેલા, એટલે રજપૂતો બધા ચોકી પહેરામ, પણ આ એક મુમુક્ષુ હતો ને, મહારાજના એકનું કલ્યાણ કરવું હતું એટલે જ રોકાયા હતા એ ગામમાં. મહારાજ કે મારી હામું જો. ઓલો મહારાજની હામું આમ જોઈ રહ્યો તે પછી એને એનો આત્મા દેખાયો. આત્માની આત્મા તો તેજ રૂપ છે, એટલે તેજ તેજ તેજ, આત્માનું તેજ જ એટલું બધું છે કે ઘણીક વખત આત્માના તેજને કોઈ જોઈ લે ને તો એને એવું લાગે બસ સુખી થઈ ગયો, આત્માના તેજથી બહાર જાય જ નહીં. એટલે જ મહારાજે કીધું મૂર્તિના પૂજારી થવું, મૂર્તિમાં આસક્ત થવું, તેજના આસક્ત ન થવું. આત્માનું તેજ દેખાઈ જાય તોય જીવને ઓહો ઓહો થઈ જાય. કેટલાય આત્મારૂપ થઈ ગયેલા અને આત્મસત્તાને પામી ગયેલા એવા છે કે જે પરબ્રહ્મ સુધી નથી પહોંચી શક્યા, આત્માના સુખમાં જ સુખી થઈ ગયા. પછી તો થોડા સમય, ઘણો સમય એમાંને માર્યો, પછી પાછો બહાર આવ્યો. એને સાંભળેલું ખરું કે ભગવાન સ્વામિનારાયણ તો ભગવાનની બધી મૂર્તિઓ બતાવે, બધા ધામે બતાવે છે. એ કે મહારાજ આ તો તમે મને બતાવ્યું કંઈક તેજ તેજ દેખાયો, કંઈક સૂર્યના પ્રકાશ જેવો, એ તો બધું બરાબર છે, પણ મને તો કંઈક તમારું ધામ છે ને એવું સાંભળ્યું છે કે અક્ષરધામ તમારું છે એ બતાવો ને, ત્યાં કેમ ના લઈ ગયા કે મને. મહારાજ કાલ ફરી મારી સામું જો. ફરી મહારાજ સામું જોયું, મહારાજે સીધું અક્ષરધામ બતાવ્યું. ઓહો, તેજ તેજ જિયા તેજ અંબાર, તેજોમય તન તેના રે, અનંત મુક્ત જ્યાં આનંદ ભર્યા, રે છે પ્રભુજીની પાસે રે. અનંત મુક્તો બધા મહારાજની આજુબાજુ બેઠેલા જોયા. ઓલો રજપૂત તો જોયા જ કરે, કોઈ દી જોયું જ નથી. સમુદ્ર જેમ પાણીથી ભરેલો હોય એમ મહારાજના સિંહાસન આગળ અક્ષરધામમાં ઉભેલો વ્યક્તિ કે મુક્ત ત્યાંથી આમ નજર નાખે ને તો સમુદ્રની અંદર આમ તમે નજર નાખો તો જ્યાં જોવો ત્યાં પાણી દેખાય, એમ અક્ષરધામની અંદર જે બાજુ જોવે એ બાજુ એક કે એક ખૂણામાં તેજ 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 અને મુક્ત મુક્ત અને મુક્તની ખાન જ દેખાય. અનંત કોટી મુક્તો બેઠા છે. ઓલો રજપૂત કે આ પ્રભુ આ તમારું ધામ કેટલું મોટું હશે, અમારા ગામ જેટલું ખરું. ભગવાન કે દોડ, દોડવામાં આમ દોડી નાઈ જા, તારા ગામ જેટલું માપી લે. ઓલો રજપૂત તો કે પણ આ બધા મુક્તો બેઠા છે ને દોટ કેમ કાઢું. મહારાજ કે તું દોટ કાઢ, રસ્તો થઈ જશે. ઓલા રજપૂતે દોટ કાઢી, અક્ષરધામમાં દોટ કઢાવી. આ મહારાજે આમ ગયો, બહુ દોડ્યો બહુ દોડ્યો બહુ દોડ્યો, થાકી ગયો. હજુ દૂર પાછો આવ્યો. મહારાજને કે આમ, મહારાજ કે હવે આમ જોઈએ જા. આમ ગયો, એ બાજુ દોડ્યો, એ બાજુ પાર ના આવ્યો. આમ ગયો, એ બાજુ પાર, આમ ગયો. મહારાજ કે હવે આમ દોડ, ઉપર દોડ. એમ કેમ દોડાય, તું દોડને તૈયારી કરે એટલે ઉપર દોડીશ. ઉપર ઉપરે મુક્તો ભરેલા દેખાય, ઉર્ધ્વ અધો એ બાજુએ મુક્તો ભરેલા દેખાય, ચારે કોર મુક્તો મુક્તો મુક્તો. ઓલો ગાંડો થઈ ગયો. મહારાજને કે પ્રભુ તમારા ધામનો કાંઈ અંત લાગ્યો, અમારા બહુ ગામ હમાઈ જાય એવું લાગે છે. મહારાજ કે આ ધામ છે ને, આ ધામની અંદર અનંત કોટી બ્રહ્માંડો આ ધામના એક ભાગમાં હમાઈ જાય. અનંત કોટી બ્રહ્માંડો આ ધામના એક ખોપારી જેટલા ભાગમાં જ હમાઈ જાય એવું આ ધામ છે. કાર્ય અને કારણ ભાવથી, કાર્ય અક્ષરધામને કાર્ય રૂપે જોવે ને તો એનાથી મોટું કશું જ નથી, અને કારણ ભાવથી જોવો ને તો એનાથી સૂક્ષ્મ કશું નથી. જે જેટલું સૂક્ષ્મ હોય ને એ કાર્ય પણ એટલું મોટું જ હોય. કારણ હંમેશા નાનું દેખાય, કાર્ય હંમેશા મોટું દેખાય. પુરુષોત્તમ નારાયણ છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે અને વિરાટમાં વિરાટ છે. ભગવાનથી મોટું કોઈ નથી. ભગવાને વિરાટ થાય તો અક્ષરધામને પણ પોતામાં હમાવી લે.
ભગવાનનો અંત ના આવે અને સૂક્ષ્મ થાય તો કોઈની નજરમાં ના આવે એવા છે. ઓલો રાજપૂત સમાધિમાંથી બહાર આવ્યો, મહારાજ કે હવે તે જે દીઠું હોય ને એ બધાને કહે. ઓલો રાજપૂત બધાને કે હું અક્ષરધામની વાત કરું કે ઓહો ત્યાં તો કોઈ ફાનસની જરૂર નહીં, કશી જરૂર નહીં, એટલી એટલો પ્રકાશ એટલો પ્રકાશ એટલો પ્રકાશ, એટલા બધા મુક્તો એક હરખા દેખાય, ઉંમર એક હરખી, હું એના પહેરવેશ, હું એના કપડા, બધી વાતો કરવા લાગ્યો અહીં, અને એનો અંત તો આવે જ નહીં એવું ધામ. મહારાજ કે બસ હવે આને સંભાળતો રહેજે એટલે ન્યા પહોંચી જઈશ, આને સંભાળતો રહીશ એટલે ન્યા પહોંચી જઈશ. મેં આગળ જ કીધું આ લોકની માન્યતા બ્રહ્મા નાખે અને પરબ્રહ્મની માન્યતા બ્રહ્મા નાખે. અહીંથી ઉખાડીને બ્રહ્મા નાખી દે એ પરબ્રહ્મની માન્યતાઓ જેટલી છે. શ્રીજી મહારાજે સ્વીકાર્યું કે આ લોકને મર્ત્ય લોકના ભગવાનના ભક્તો મરી જાય એવા છે તો એ બ્રહ્મરૂપ છે. શ્રીજી મહારાજે સ્વીકાર્યું, આપણે સ્વીકાર લો. બ્રહ્મા, બ્રહ્મા એટલે કે અક્ષરધામમાં, અક્ષર બ્રહ્મ એ બધા પર્યાયવાચી શબ્દો છે. અક્ષરમાં જઈને બ્રહ્મમાં જઈને પડીશું, એ મુક્તોની સભામાં જઈને રહેશું. મહારાજ કે જે અષ્ટ પ્રકારની પ્રતિમામાં હું પ્રત્યક્ષ છું, મારા સંતમાં હું પ્રત્યક્ષ છું, પ્રગટ છું, સ્વીકાર લો મહારાજના વચને. કરી દીધું, પરબ્રહ્મની માન્યતામાં જે પોતાની માન્યતા ફિટ કરશે બ્રહ્મા પડશે, અને જગતની માન્યતાની અંદર જે પોતાની માન્યતા ફિટ કરશે બ્રહ્મા પડશે. પસ્તાવાનો જ વારો આવવાનો. એને બ્રહ્મ થઈ ગયો નથી કહેતા, ઘણાને બ્રહ્મ થઈ જતો, દોરડું પડ્યું અને સાપ દેખાય, ને સાપ પડ્યો અને દોરડું દેખાય, એને બ્રહ્મ કહેવાય. એમ આ લોકની માન્યતામાં બ્રહ્મ થવાના ચાન્સીસ છે, પરબ્રહ્મની માન્યતામાં અચૂક બ્રહ્મ ભાવને પામવાના 100% ચાન્સીસ છે. પણ પરબ્રહ્મની માન્યતાને, મોટાની માન્યતાને સ્વીકારવાની આપણી તૈયારી નથી. આ લોકની માન્યતાને તરત આપણે સ્વીકાર લઈએ છીએ, તરત સ્વીકારી લઈએ છીએ, પછી ભારોભાર પસ્તાઈએ છીએ. માટે મહારાજે કીધું એને પણ થોડું માનીએ. ધામ એવું છે, મહારાજે ધામ ઘણા બધા ભક્તોને જ્યારે જ્યારે કંઈક એવો સંશય થાય ત્યારે મહારાજ ધામ બતાવતા. અલૈયા ખાચરના ભાઈ જેઠસુર ખાચર હતા, તે મહારાજને કે મહારાજ તમે એવું કીધું કે ભગવાનનો ભગત જેના કુળમાં થાય ને 71 પર્યા તરી જાય, એ વાત સાચી? મહારાજ કે સાચી, 71 પર્યા તરે, પણ મહારાજ મારા બાપના બાપ તો બહુ પાપી હતા, એ ધામમાં જાય? મહારાજ કે ગયા છે એ કેવા? અલૈયા ખાચર ભગત થયા તો તમારા બાપનો બાપ પાપી હતો એમ નહીં, તમારા બાપના બાપાઓ બધાય ગયા. મહારાજ પણ આવી, એને જ કંઈ ભજન કર્યું નથી ને, એ તો બધા અરામી હતા એવું અમે સાંભળ્યું છે, ગામના ગામ લૂંટતા, તે એ પહોંચી જાય? હા, અલૈયા ખાચર ભગતિયા પહોંચી જાય. જેઠસુર ખાચર કે મને મનાતું નથી. મહારાજ કે સમાધિમાં જઈને, જેઠસુર ખાચર કે મહારાજ બતાવો તો સાચું. મહારાજ કે બતાવી દઈએ. મહારાજ કે અમારી સામું જુઓ, સામું જોયું. મહારાજે સમાધિ કરાવી, જેઠસુર ખાચર ગયા ધામમાં, ત્યાં વડવાઓ બેઠેલા જોયા. મહારાજ સામે બેઠા હતા વડવાઓ બધાએ, કેમ પહોંચી ગયા અલૈયા ખાચરના પ્રતાપે? છેલ્લી લાઈનમાં બેઠા હતા, અનાદિ મુક્તોની સભામાં ના બેસી જાય સીધા, ન્યાય પાછા પીરિયડ છે. અહીં સાંભળવાનું રહી ગયું હોય તો ન્યાય સાંભળવું પડે પાછું, અહીં અહીં સમજવાનું રહી ગયું હોય ને ન્યાય સમજાવે. ન્યાય પાછા ગુરુજીને બધા કથા કરે જ છે, ગોપાળન સ્વયં મુક્તાનંદ સ્વયં બધા ન્યાય કથાઓ સંભળાવે, મહારાજનું સ્વરૂપ સમજાવે. ન્યાય પછી એક લાઈનમાંથી બીજી લાઈનમાં અહીં જેમ પેલો પ્રોગ્રેસ થાય ને એમ ન્યાય પ્રોગ્રેસ કરતાં કરતાં આગળ જવું પડે, જો અહીંથી પૂરું ના સમજ્યા હોય તો. પણ પહોંચી તો જઈએ એકવાર ને, છેલ્લી તો છેલ્લી લાઈનમાં નંબર તો લાગી ગયો. જેઠસુર ખાચરવાળા બાપાઓને જઈને કે તમે અમારા બાપાઓ? હા ભાઈ, તારા બાપાઓ, અમે વડવાઓ. આમ તો ત્યાં કોઈ ઓળખે નહીં, આ તો મહારાજે ચરિત્ર કરાવ્યું છે એટલે ઓળખે. નિશાની હું કે તમે મારા બાપાઓ એમ? જેઠસુર ખાચર કે તો કે જો મહારાજ તો છે ને, ત્યાં આપણા ગામમાં તળાવ છે ને, એ જિંજાવદરના તળાવથી ઉગમની બાજુએ નવા છેટે તમે આ બાજુ ઉગમની દિશામાં ખોદજો, ત્યાં તમે આટલા હાથ ખોદશો ને એટલે અંદરથી 900 રૂપિયાનો એક ચરુ નીકળશે. એ નીકળે એટલે સમજો કે અમે તમારા છીએ બાપાઓ. એ જેઠસુર ખાચર આવ્યા સમાધિમાંથી, મહારાજને કે મહારાજ ખાતરી કરવી હોય તો જવું પડશે આપણે જિંજાવદરના તળાવે. મહારાજ કે હાલો, તળાવ કાંઠે ગયા, ત્રિકમ લીધી. એટલે મહારાજ કે ત્રિકમનું શું કામ છે ને? મહારાજ એ તો ખાતરી માટે ત્યાં લઈ ગયા ત્રિકમ, પાવડો, તગારા, ઉગમની દિશાની અંદર તળાવથી આટલા છેટે, નવ હાથ છેટે ને ખોદ્યું, અંદરથી ચરુ નીકળ્યો 900 રૂપિયા. જેઠસુર ખાચર અલૈયા ખાચરને કહેલો 900 રૂપિયા આપણા છે. મહારાજને ભેટ ધર્યા. મહારાજ કે લો, અમારે નહીં તમારા છે આ તો. મહારાજ કે વાહ, તમારે તો બે કામ થઈ ગયું, એક તો બાપાઓ ધામમાં પહોંચ્યા એ ખાતરી થઈ ગઈ, અને ઉપરથી 900 રૂપિયા ભેટમાં મળ્યા.
મહારાજ કે તમારે બે કામ થયા. કોના પ્રતાપે? ઓલા બાપાઓને પૂછ્યું જેઠસુર ખાચર, તમે કોના પ્રતાપે અહીં પહોંચ્યા? તો કે અલૈયા ખાચરની ભક્તિના પ્રતાપે. ટૂંકમાં શાસ્ત્રમાં જે વાત લખી છે એ આપણને સાચી લાગે કે ન લાગે, આપણને મનાય કે ન મનાય, દેખાય કે ન દેખાય, પણ એવું સમજી રાખવું કે શાસ્ત્રમાં લખ્યું એટલે સાચું. એમાં જે લખ્યું છે એ સાચું જ લખ્યું છે, સત્ય જ છે, એમાં જેમ લખ્યું છે એમ જ થાય છે. એટલે મહારાજે અહીંયા આગળ સમાધિવાળા ભક્તો સમાધિમાં જતા, સમાધિમાં જઈ અને એવી વાતો કરતા કે ત્યાં જે છે ને એ તો અમને કહેતાય આવડતું નથી, ધામની અદ્ભુત શોભા એવી સુખરૂપ લોભામણી છે કે એને છોડીને એક પળવાર પણ ત્યાંથી ખસી શકાતું નથી, ત્યાંથી અહીં આવવાનું ગમે જ નહીં, એકવાર જો પહોંચી ગયો એટલે સમાધિ બંધ કરે. મહારાજને ખબર હતી પાછલા મારા ભક્તોને 8-8 કલાક જોબ કરવી પડશે, વીકમાં 40 કલાક જોબ કરવી પડે, ઘણા ભક્તોને તો 16-16 કલાકની રોજ જોબ કરવાની, જો સમાધિ હું ચાલુ રાખીશ તો મારા ભક્તો જોબ ક્યારે કરશે? અમેરિકાની અંદર તો ઘરના ચક્કરો કેવડા મોટા, બિલ ભરવાના, હાથી પાલવા જેવા ઘર હોય, જાઓ કે ના જાઓ, વાપરો કે ના વાપરો, પણ અમુક બિલ તો ભરવા જ પડે, ઇન્સ્યોરન્સ ભરવા જ પડે. એટલે ભગવાનને ચિંતા હતી એટલે અત્યારે બંધ કરાવી છે, એટલે ખાલી રાતની ઊંઘની સમાધિ આપી ભગવાન એક, કે હોય જાઓ, હવે તો સમજણરૂપી સમાધિ કરો મહારાજ, કે બસ સમજણરૂપી સમાધિ કરો. મહારાજને આ સમાધિમાં બહુ રસ નથી, આ તો કરાવે છે, પણ મહારાજને સાચો રસ કઈ બાબતમાં છે? સમજણરૂપી. તમે પણ દેખો છો, અમે જ્યાં બેઠા ત્યાં તમે બેઠા છો, તમે દેખો છો, પણ તમારા સમજ્યામાં આવ્યું નથી. મહારાજને સમજણની સમાધિ કરાવી છે, નાડી પ્રાણ તોડી નામ તેજ તેજ મધ્ય જતો રહે એ સમાધિ મહારાજને નથી કરાવી. મહારાજને એમ છે કે સમજણની જો સમાધિ થઈ ગઈ ને તો ઓલું તો છે જ એના હાથમાં, બાકી ઓલું નહીં હોય ને તો નારાયણદાસની પેઠે સમાધિ નિષ્ઠ થયો હશે તો એ ચાળા ચૂતતા ફરશે. નારાયણદાસને નવી ડગલીઓ આપવાની થઈ, મહારાજ કે જેન પાયા ના હોય એટલે જો નારાયણદાસ ઉકરડામ દાટ્યા, નવી ડગલી, સમાધિ નિષ્ઠ હતા, બોલો, ડગલી નવી લેવા માટે પોતાની જૂની ડગલી, સાધુ હતા, ઉકરડામ દાટ્યા હોય. મહારાજ કે તમારી પાસે નથી નવી? તો કે ના મહારાજ, મારી પાસે છે જ નહીં. અને પછી છે ને મહારાજે ભેંસ ભડકાવી એક, તે ગઈ ઉકરડામ જઈને શિંગડું માર્યું ને પેલી ડગલી કાઢીને દોડતી સભા પાસે લઈને આવી. મહારાજ કે આ શું છે? જોયો તો ડગલી કોનું છે? નામ નારાયણદાસ. એટલે નારાયણદાસ આ તમારી? આ મહારાજ ખોવાઈ ગઈ હતી, ખબર નહીં, પોતે દાટી આવ્યા હતા નવી લેવા. હતા કેવા? સમાધિનિષ્ઠ, સમાધિનિષ્ઠ. તમે જો મહારાજ જ્યારે વરની સ્વરૂપે ફરતા હતા, બરાબર, લખુચારણ મળી, સમાધિનિષ્ઠ હતી લખુચારણ. મહારાજ કે જો એ માગો તો કે મારી ભેંસોન દૂધ થઈને મારા વીરાન હાજાને રાખજો, લો આ સમાધિનિષ્ઠ, આ સમાધિનિષ્ઠ. માંગરોળની અંદર એ સમાધિનિષ્ઠ હતો ને પેલો કંદોય, તો એ સમાધિનિષ્ઠ હતો, ગાંઠિયા કાઢતો ને જલેબી કાઢતો ને બધું કાઢતો, ગરમ ગરમ તેલમાંથી કાઢતો, બોલો. મેઘજીત મહારાજે એને પરાજિત કર્યો, માંગરોળનો જ હતો. એટલે સમાધિ થવી ને એના કરતાં પણ વધારે અગત્યનું છે સમજણરૂપી સમાધિ. મહારાજને મને તમને સમજણની સમાધિ દેવી છે, ગમે એવી પરિસ્થિતિ સર્જાય, ગમે એવું સુખ દુઃખ આવે, ગમે એવું માન અપમાન થાય, પણ શ્રીજી મહારાજમાંથી રતિવા આપણો રંગ ઓછો ના થાય એ સમજણરૂપી સમાધિ શ્રીજી મહારાજને આપણને દેવી છે. આ ભક્તો કહે છે એ સમાધિના સુખની શું વાત કરી, અમે ખસી શકતા નથી. હજુ પણ એ સમાધિવાળા ભક્તો પોતે જે જોયેલું છે એનું વર્ણન કરે છે, એને આપણે આવતીકાલ સાંભળશું. 40 કડી અહીં પૂર્ણ થઈ છે. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.